એની આપણી શ્રદ્ધા દ્રઢ નથી એટલે શંકા થાય છે, શું થશે, કેમ થશે. પણ એમાં જો આપણે બરાબર હોય કે થવાનું જ છે, આપણા પછી પણ આ કાર્ય ભગવાન જ ચલાવવાના છે અને ચાલે છે, એટલે એવી રીતે આપણે જરા વિશ્વાસ રાખવાનો છે અને એ કાર્ય થવાનું છે. શાસ્ત્રી મહારાજ પટલાદરમાં જ્યારે મંદિર કર્યું ત્યારે તે વખતે જરા મુશ્કેલી હતી ત્યાં આગળ, એટલે ગામડું ગામ વડોદરાથી જરા દૂર, એટલે બધાને એમ થાય કે આ શાસ્ત્રી મહારાજ અહીંયા આગળ શું આ મંદિર કર્યું, પટલાદરા કોણ આવે, ત્યાં વિશ્વામિત્રી જતાં વચમાં લૂંટી લે લોકો, રસ્તા બરાબર નહીં, માણસો નહીં, અને ગામડા ગામની અંદર કંઈ વડોદરા શહેરમાં કરે તો હજારો માણસો લાભ લઈ શકે. તો એક બધા મોટા જરા સંતોને બધા હરિભક્તોને બીજાને ઘણી જાતની આ વિચાર્યો કે અહીં કોઈ આવશે નહીં અને આ મંદિર આવું થાય આપણે કરવું નહીં, બીજે તે કરો. પછી બધા હરિભક્તોને ફરી થોડુંક આ મનમાં રહે એટલે ત્યાં સેવામાં જોડાવામાં પણ જરા સંકોચ થયો, એટલે બધા બહુ ના એટલે અને ત્યાં મજૂરની પણ પાછી જરા મુશ્કેલી હતી. એટલે ઘણા જણાએ મોડી વાત ત્યાં આગળ કરી કે સ્વામી આ તમે મંદિર કરો છો, અહીં કોણ દર્શન કરાવો છે અને અહીંયા કોણ આ બધું કરવાનું છે, અને આ મંદિર કરશે જ કેવી રીતે થશે, કોઈ માણસ નથી, અહીં માણસ કોઈ કામ કરવા આવતા નથી, પૈસાને ઠેકા નથી, મથુરબેન મોતીભાઈ બે જણા છે એમને માથે દેવા છે, આવી બધી વાતો કરતા. પછી શાસ્ત્રીમાં કહેશે આ ભગવાનનું કામ છે અને કોઈ નહીં કરશે, બાહુબળે કરે છે. એટલે આ એક સંકલ્પ, એ પુરુષના સંકલ્પ છે, એટલે જેને આમ કરીને કર્યું છે ને એ કરશે, જોગી મહારાજ કરશે, એટલું તમારે શ્રદ્ધા રાખો. આ સંકલ્પ જોગી મહારાજ છે, જોગી મહારાજે આ સંકલ્પ કર્યો છે. ડગમગે દિલ જ્યાં સુધી નવ ભ્રમ પ્રકાશે, જ્યાં સુધી આપણું મન ડગમગ થાય છે ત્યાં સુધી આપણને એ સુખ જ્ઞાન નહીં આવે. પણ એમનામાં વિશ્વાસ ને શ્રદ્ધા રાખશો આપોઆપ આપણી અંદર થશે. આ બધા મોટા પુરુષના વચનો છે, શબ્દો છે, એને ધારવા ને વિચારવા તો આપણને એને ખબર આવે કે આ કેટલા સંગત કેવી વસ્તુ છે અને એમના થકી આ સત્સંગ બધો દુનિયામાં થયો છે અને થાય છે અને એ જ કરતા છે. આપણે કરતા પણ આપણે થાય કે આપણાથી શું થશે, આપણે નથી કરતા, એ બેઠા અંદર બેઠા કરે છે અને એ જ આ પ્રેરણા આપે છે, એ બધું કરાવે છે. એવો એક આપણો દૃઢ સંકલ્પ હોવો જોઈએ. માટે સ્વામી કે મારી વાત કરવી નહીં, બધાએ નાના મોટા બધાએ કે થવાનું છે અને મંડી પડવાનું, બસ ભગવાને માટે શું ન થાય પડી પડવાનું. બધી વસ્તુ છે, સાચી વસ્તુ છે, સાચો સત્સંગ મળ્યો છે, સાચા ગુરુ મળ્યા છે, સાચી આ કાર્ય છે, એટલું જ આપણા જીવમાં બધાએ રાખવાનું છે. એટલે વાંધવાને મને પાછું ન પડે અને આપણું સત્સંગ આખો વધે, કે દર વર્ષે એક સત્સંગી વધારો. હવે આટલા બધા જો આપણે છે દર વર્ષે એક જ માને તમે કન્વિન્સ કરો તો કેટલા વધતા જાય. એમ આ યુવકો કરવા માંડે, કિશોરો કરવા માંડે, કિશોરીઓ કરવા માંડે, બધા કરવા માંડે, એક એક માણસ એક વર્ષની અંદર તમે કરો તો જે કેટલું થઈ જાય. અને આ થયો એને લઈને કે એકબીજા હગા વાલે વાત કરી, એકબીજાના મિત્રોને વાત કરી, એકબીજાના વેપાર ધંધા અંગે વાતો થઈ, એમાંથી સત્સંગ વધ્યો છે, થયો છે એ જોઈએ છે. પણ છતાં હજુ વિચાર થાય કેમ કહેવાય વાત, તો આપણે જેટલું ન કરીએ એટલું ઓછું છે, જેટલું નહીં કરો એટલું આપણું પોતાની કાચ પહેરે છે. ભગવાન તો કરવા બેઠા છે, એવો દ્રઢ સંકલ્પ રાખો. એટલે મહારાજ એવું બળ સર્વને આપે એ જ પ્રાર્થના. સહજાન સ્વામી એમાં આ બધા ઉત્સવ થયા, સમય થયા, એની સ્મૃતિ કરતા જ રહેવાનું છે, કારણ કે એમાંથી જ આપણને શાંતિ ને સુખ થાય છે. આવા મોટા મોટા ઉત્સવ જે મહારાજે કર્યા છે અને વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે, અમે જે આવા મોટા મોટા ઉત્સવ સમય કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે લોકોને તો એમ લાગે, લોકોની દ્રષ્ટિ બહુ જુદી છે કે આવા મોટા સમય આ કરીને ખોટા બધા ખર્ચા કરે છે, આ મંદિરો પથરા ખડકીને પણ ખોટા ખર્ચા કરે છે એવી પણ માન્યતા હોય. એની સાથે આપણે કંઈ સંબંધ નથી, કારણ એને જેવું સમજાય, જેવું દેખાય એ બોલે. આપણે એવો નિસ્વાર્થ છે કે કોઈ દેખાવા માટે કરતા નથી, કોઈને આપણને પ્રસન્નતા માટે કરતા નથી, કોઈ આપણી ઈચ્છા પણ નથી કે આ બધું થાય. આપણે પણ એક જ ધ્યેય છે કે ભગવાન રાજી થાય ને સમાજમાં લોકોને શાંતિ થાય, ધર્મને માર્ગે ચાલે, તો એનાથી ઘણો ફાયદો થાય છે. ઘણા આપણે વ્યસન મુક્ત કરીએ છીએ, સદાચાર સારા થાય, ચોરી કરતા હોય, લૂંટ કરતા, ખૂન કરતા એવા માણસોને સુધારે છે ભગવાન સ્વામિનારાયણ ચાલે છે. એટલે સમાજ સેવા પણ આની અંદર છે કે આપણે સમાજની અંદર જે આવા માણસો છે એને સુધારીએ એ મોટું છે. જે દૂષણો છે, દારૂ ચોરી બીજું ત્રીજું છે, એનાથી મુક્ત કરીએ તો એ સમાજને સુધારણા થઈ કે ના થઈ, તો એ રીતનો એક સમાજ સુધારણા થવાથી સમાજમાં શાંતિ થાય છે,
જે વ્યસન પોતામાં સ્વભાવ પ્રકૃતિ મૂકે છે તેનું આર્થિક સ્થિતિ પણ સારી થાય છે અને સુખી થાય છે. આદિવાસી એરિયામાં ફરીએ છીએ, સંતો ફરે છે, તો ત્યાં આગળથી બધા તો દારૂ એમને બીજું કંઈ નહીં, ચોરીઓ કરે ને થાય, એટલે બિચારા જે સ્થિતિ છે સ્થિતિમાં જ રહે છે. મદદ અત્યારે થાય છે, સરકારથી મદદ જ મળે છે, પણ એમને પેલું જ્ઞાન નથી બિચારાને, એટલે ખોટે રસ્તે પૈસા દારૂ મોને તાળી મોને બીજા મોને બીજું જતું રહે, છોકરાઓને ભણાવે પણ નહીં અને છોકરા બિચારા એવા થઈ જાય છે. પણ જો આ સત્સંગનો યોગ ને છે, ધાર્મિક રીતે જેને જે કે ત્યાં બધા ધાર્મિક બીજી સંસ્થાઓ પણ કામ કરે છે, તો એનાથી લોકોમાં સુધારો થયો છે કે થોડો બધા એના છોકરાઓ નાતા ધોતા એ નાતા ધોતા થયા અને કંઈક મહેનત કરતા થયા અને પૈસા બચ્યા, જે વ્યસનોમાં એમાં પૈસા જતા હતા એ બચ્યા, અને બચ્યા છે એમાંથી પછી જરૂર ભણતર પણ થયું, અને ભણતર થયું તો એમાં નોકરીઓ મળી અને સારી રીતે પૈસા બચાવતા થયા, તો પોતાનું ઝૂંપડાનું ઘર પણ સારું રહ્યા, એમાં રહેવાનું પણ સારું થયું અને બહુ સુખી થયા છે. તો કહેવાનું કે આ એક બહુ મોટી સેવા સમાજની છે, પણ લોકોને સમજાય નહીં, લોકોને તો કા પથરા જ ખડકા છે અને આ મોટા સમય આ કરીને ધુમાડા જ કરે છે. આપણે સમજીએ છીએ કે લોકોને અજ્ઞાન છે તે બોલે છે, પણ આપણે મોટી મોટા આપણા જે અધિવેશનો પણ થાય છે, સારામાં સારા મોટા પ્રસંગો ઉજવાય છે, આયોજન થાય છે, આયોજનની અંદર પણ શું આપણે માનીએ કે ભાઈ આ ખોટા ખર્ચા થાય છે, સ્કૂલો બંધ થાય છે, કોલેજો બંધ થાય છે, કે ખોટા ખર્ચા કહેવાય આપણે, એ સમાજ ઉપયોગી જ છે અને સમાજ ઉપયોગી રીતે બધું એ થાય છે, પણ કોઈ લોકો અધિવેશનો કેટલા લાખો માણસો ભેગા થાય, જે પક્ષનો અધિવેશનો થતા હોય, કોઈ સામાજિક થતા હશે, કોઈ લગ્ન પ્રસંગના બધા થતા હશે, જરૂર છે અને કરવાનો છે અને કરે છે. એટલે મહારાજે કહ્યું કે અમે જે મોટા મોટા ઉત્સવો કરીએ છીએ એમાં હજારો માણસો લાખો માણસો ભેગા થાય છે, તો એ વખતે આપણે જે એવી મોટી સભા થઈ હોય, મહારાજ બિરાજ્યા હોય, સંતો બિરાજ્યા, હરિભક્તો આવ્યા હોય અને કથા વાર્તા થાય કે લોકોનું જીવન એને કંઈક સારું જ્ઞાન થાય, કારણ કે માણસને અજ્ઞાન છે, મોહ છે, મમતા છે, એટલે બધું દુઃખ અને અશાંતિ રહે છે, પણ જ્યારે એને જ્ઞાન થાય ત્યારે એને શાંતિ થઈ જાય. મંદિરો છે એ પણ એટલા માટેની જ વસ્તુ છે કે આપણને જે ધાર્મિક રીતે કે આધ્યાત્મિક રીતના જો સંસ્કારો નહીં હોય તો માણસને શાસ્ત્રોમાં તો કહે છે પશુ સમાન. હવે મંદિરનો ઉપયોગ આપણે કરવાનો છે, બધા આવશે એને તો માટે છે, દરેક માટે છે આપણે, પણ આપણે વિશેષ રીતે કે મંદિરમાં અનિયમિત આવવું, એટલે મંદિરનો ઉપયોગ કર્યો કહેવાય. આગળ એમાંથી આપણે લાભ કર્યો, મંદિર કરવામાં જેટલો જોર ને ઉત્સાહ રાખ્યો એટલો ને એટલો જોર ને ઉત્સાહ પાછો ચાલુ જ રાખવાનો, કંઈ આવતા થાય, લોકો દર્શન કરતા થાય, એમનું સારું થાય, એમનું રૂડું થાય, એ ભાવના હંમેશા રાખી અને આપણે જે કંઈ કાર્ય કર્યું છે એ કાર્યની આપણને શાંતિ આપશે, મહારાજ આપણા પર રાજી થશે અંતે ભગવાનના સુખની પ્રાપ્તિ થાય. એ જ સોને મારા પ્રમુખ સ્વામી, પ્રમુખ સ્વામી શર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રી મહારાજની જય, યોગીજી મહારાજની જય. હું તળે હરી ઢુકડા ને તે તળાય દાસે રે. આપણે ભગવાનની નજીક જવા માટે હું પણ જે ટાળવાનું છે એ તળે, એ કોણ કોનાથી તળે, તો કે દાસ થાય એનાથી, સેવક થાય એનાથી, બાકી હું પણ જવું એ બહુ કઠિન છે. ભગવાનની આપણે શરણાગતિ સ્વીકારીએ, ભગવાનના દાસ બનીએ, એના સેવક બનીએ તો આપણો હું ભાવ જાય.
બાકી ભગવાનની નજીક જવું એ બહુ કઠણ વસ્તુ છે, પણ એવા જે દાસ ને સેવક બન્યા છે, ભગવાનની સમીપે પહોંચ્યા છે, ભગવાનના સુખનો અનુભવ પણ કર્યો છે, લાભ લીધો છે, અને જેને હું નથી મૂક્યું એ હંમેશા ભગવાનથી દૂર રહ્યા છે, પણ હું ભાવ જ્યાં સુધી હશે ત્યાં સુધી ભગવાન નજીક નહીં આવે, પણ હું ટળે હરી ઢૂકડા, કે હું જ ભાવ ટળે છે એને ભગવાન નજીક ગયા છે, અને જે દાસ સેવક થયા એને આ વસ્તુ પ્રાપ્ત થાય છે, તે સિવાય થતું નથી. આપણે જોઈએ છીએ કે દાદા ખાચર એ પણ જ્યારે એમનો હું ભાવ આખું ભૂલી ગયો, શ્રીજી મહારાજ જ બધે દેખાય પોતાના કામમાં કાજમાં ઘર બહાર કુટુંબ પરિવારમાં ગમે ત્યાં, તો પછી દાસ તેને હંમેશા મહારાજ જે હુકમ કરે જે વાત કરે એમાં કોઈ પણ જાતનો સંશય નહીં, કોઈ પણ જાતની શંકા નહીં, મહારાજ જેમ કે એમની દિશા, બીજો કોઈ વિચાર જ નહીં કરવાનો, ક્યાં થશે કે નહીં થાય, બનશે કે નહીં બને, કે આ વાત સાચી છે ખોટી છે એવો કોઈ સંશય જ નહીં, મહારાજ કહે એટલે એ પ્રમાણે એના મનમાં એ જ વાત દ્રઢ થઈ જાય. એટલે શું કે મહારાજના જે એમનામાં વિશ્વાસ અને મહારાજના દાસ જ હતું, કે ભગવાનની આગળ આપણું ડાપણ શું કરવાનું, મેલી ડાપણ ભોળાપણ રહીએ દાસના દાસ થઈને, કે આપણું ડાપણ ને ભોળ પણ બે મૂકવાની વાત છે, આપણને એ બે નડે છે, કે હું એ મારું ડાપણ છે, હું બુદ્ધિશાળી છું, ઉડાયો છું, હોશિયાર છું, આ છે તે છે, એટલે હવે ગોળપણમાં પણ આપણું જતું રહે છે, મને બે મૂકી દેવાની વસ્તુ છે, ને ભગવાનની આગળ બે મૂક્યું છે. તો દાદા ખાચરને પણ આપણે યાદ કરીએ છીએ, અને એ આપણે વચનાવના પાણે પાણે દાદા ખાચરના દરબારમાં વાત કરીએ, એનું મુખ્ય કારણ છે કે એ હું ભૂલી ગયા અને મહારાજ મય જ બની ગયા, એટલે જ્યારે એના મય બની છે ત્યારે એ કાર્ય સિદ્ધ થાય તે સિવાય થતું નથી. ભગવાન રાજી કરવા માટે તન્મય બનવું જોઈએ, કે એમનો હું સેવક ને દાસ છું ને જે કે બરોબર છે તાય એકાગ્ર કરીને વસ્તુ છે. એટલા માટે સ્વામી કહ્યું કે પ્રથમ તો સર્વ સંકલ્પોને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્તે કરીને વાત સાંભળી. આપણે બધા સંકલ્પો મૂકીને તો આ વાત આપણા જીવમાં ઉતરે, આપણા જીવમાં તન્મયતા હોય અને બધા સંકલ્પો મૂકીને સાંભળી હોય તો આપણા જીવમાં ઉતરે, ત્યારે એવી રીતે આ વાત છે કે જે કાર્ય તમે કરો સંસારિક કાર્યોમાં પણ આપણે બધું ભૂલી જાય છે, કે કોણ આજુબાજુ બેઠું છે એનો પણ ખ્યાલ ના હોય, જેમ કહ્યું કે નટ ચડે વાંસડે પણ જોવા મળે સગળું ગામ, પણ નટ ન જુએ કોઈને ને જુએ તો બગડે કામ. આપણે જોઈએ છીએ કે યોગીજી મહારાજ એમના જીવનમાં આપણે જોયું છે કે એમનો હું ભાવ હતો જ નહીં, એમનું અસ્તિત્વ જ પોતે નહોતું, એ હંમેશા મહારાજની જ અંદર તલ્લીન હોય, એમની અલમસ્તે ભક્તિ, એમનો અલમસ્ત આનંદ પણ તમે જુઓ, હસતા હસતા નસતા એ પોતાનું અસ્તિત્વ ભૂલી અને બધું ભગવાનમય કાર્યકર્તા અને સેવક ભાવ કર્યો. જો એ આપણો ભાવ જ્યાં થાય તો સેવક થાય, નકર તો હું મહાત્મા છું, હું મોટો છું, મને લાખો માણસ માને છે, તો એ ભાવની અંદર કોઈને મળે ને કોઈને નાય મળે. યોગી મહારાજ નાનામાં નાના માણસ સુધી એને મળવું, એને વાત કરવી, એને આશીર્વાદ આપો, કારણ કે એમને પોતાને એ હતું જ નહીં કે હું મોટો મહાત્મા છું, મારાની સાથે વાત થાય કે ના થાય, અહીં બેસાય કે ના હોય તો નીચે જમીન ઉપર બેસી જાય, અને ધૂળ હોય તો ધૂળમાં બેસી જાય, અને ગાદીનો કોઈ મેળ નહીં, ગમે ત્યારે ગમે ત્યાં બેસી જાય. મહારાજના મય જેનું આખું જીવન દાસ ભાવ જ હંમેશા. તો કહેવાનું શું કે એમના મહારાજ અખંડ રહ્યા, હજારો માણસોને એના થઈ સુખ ને લાભ પ્રાપ્ત થયું છે, એટલે આપણે પણ એ જ વાત ધ્યાનમાં રાખવાની, એની રીતે રીત આપને બીજી રીતે બાદ એમને જેમ દાસ ભાવે પોતે આ આખું કાર્ય કર્યું, લાખો માણસો માન્યા, લાખો પ્રકારનું કાર્ય કર્યું, મંદિરો કર્યો, સત્સંગ કર્યા, યુવકો કર્યા, અને આ બધી એ સત્સંગ પ્રવૃત્તિઓ કરી દેશ પરદેશ સુધી પોતે ત્યાં પધાર્યા અને કાર્ય કર્યું છે, પણ એમાં પોતે આ એક સેવક ભાવથી જ રહ્યા, હું ભાવ પોતાનો હતો નહીં, તો એનાથી હજારો માણસને લાભ પણ થયો, ફાયદો પણ થયો. એટલે એની રીત છે કે ભાઈ આપણે કોઈ પ્રકારે કોઈનું જોયા સિવાય અને કોઈની બીજી રીતના અવગુણ અભાવમાં પડ્યા સિવાય આપણા સામે જોવાનું છે, આપણામાં દોષ જે સ્વભાવ છે ટાળવાના છે, બીજાના હોય તો આપણે જોવાની માટે ગુણ દ્રષ્ટિ કરવાની, જે સારું છે એટલું એમાંથી લેવાનું છે, બાકી બધું પડતું મૂકવાનું, આપણામાં એવા દુર્ગુણો કાઢવાના છે કે ક્યારેક આપણે આવો જ્યારે દાસભાવ થાય, સેવક ભાવ થાય, તો જ આપણે એ વસ્તુ બની શકે છે, અને તો જ ભગવાન આપણા સમીપે નજીક આવે, એક આપણે દૂર જ હંમેશને માટે જેને જેને હમ છે રાખ્યું છે એનાથી ભગવાન દૂર છે, કે કહ્યું કે આ પ્રમાણે ભગવાનને આપણે હંમેશા રાખવાના છે, એટલે એ પ્રમાણનો ભાવ હંમેશા આપણે રાખી અને આપણે કાર્ય કરવાનું છે, અને એ કાર્ય આપણે કરીશું તો ભગવાન જરૂર રાજી થશે અને સર્વ પ્રકારે સુખ્યા થાવ એ જ પ્રાર્થના.